अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए। तो हमारा मंदी आई जो के 10% मार कर सोई थ्रू हीरामा नगर वैसे कांजी भाई केवी मंदी आई तुमने खबर कोई ग्राहक बिचारा ना होता ने आमा एक इनकम टैक्स नो साहब भूल में सूरत में आयो ने एक दुकान वाले के इनकम टैक्स की फाइल लाए बोले के साहब गिरियो पड़ी तो के लई आते के हूं मोटा वरासा रहूस તો કે ન્યાયથી લઈએ તો કે સાહેબ મારી પાસે ગાડી નથી ઓલો કે મારી ગાડી લઈને સાહેબ કે ફાઇલ લઈએ ઇન્કમ ટેક્સવાળા સાહેબની ગાડી લઈને લો બેસાડો ઠેઠ આમથી આ મોટા વરા સાહેબો અને હવારનો 11 વાગ્યાનો આવ્યો સાંજે ખાય નિરેતે હોઈને 6 વાગે ગયો સાહેબની ને હન સાહેબનો મગજ ગયો ભલામણ તો 11 વાગ્યાનો ગયો અને હાના 6 વાગ્યા તને કાંઈ શરમ થાય તો કે સાહેબ તમે બેઠા ક્યાં ના તો કે 11 વાગ્યાના તો કે વાગ્યા કેટલા કે 6 એ કોઈ ઘરા ગાયું શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે અને આજ હું રાજ્ય એટલા માટે છું જો કહું થાકી ગયો છું હું ગઈ નથી મેં ઘરે સ્ટેટ ગ્લોબલ પાર્ટી દરમિયાન ત્યાં શું સીધો આવ્યો પણ રાજ્ય એટલા માટે છું કે આજે એકલા આદમી બેઠા છે અને આદમીને સુરતમાં દાંત કઢાવો એની જેવું કોઈ ભૂલ જ નથી મારા બાપા એમ કહેતા હતા કદાચ સાધુ ન જમાડો તો કાંઈ નહીં પણ 5 વાગ્યા માતાવાડીમાં જઈ હીરાના કારખાનાના કારીગરને ફ્રૂટ લઈ આવો સાધુ જમાડ્યા જેટલું ભૂલ છે સાધુ જમાડ્યા જેટલું એના માવતરને મૂકી મૂકીને બિચારા આવી આવ્યા છે આ બહેનોની હાજરી નથી નકર બહેનોનું ઘણી વાર કહું છું હવે તમે જોવો અહીં કેટલા સરસ મકાનમાં તમે રહ્યો છો 1.5 લાખનો વારનો પ્લોટ હોય અંદર એસી હોય ફ્રીજ હોય ફોર વ્હીલ ગાડી હોય તો બહેનો પાછા મંદિરે જઈ અને ધોઈને કહે ઘેર જવું ગમતું નથી ક્યાં જવું છે અને આદમી બિચારા ઉઘરાણીથી થાકી ગયા હોય ટ્રાફિકથી થાકી ગયા હોય તોય દાદરા સરતા સરતા લીપ બંધ હોય તોય પાછો ગીત ગયા તો મુજે મેરી મસ્તી કહાં લેકે આવી કેટલો આદમીનો ભોગ છે એટલે આ દુનિયામાં 2 જણા સુખી છે પવણેલી બાઈ અને કુંવરા ભાઈ પાછા વાંઢા થાણ કરે ઘરે આવજો અમારે વિવિધ ઢાંકે તો સાહેબ બેઠા લાગે છે આ સરસ આપણા લેખક અને હવે પહેલી ન્યૂઝ પેપરમાં દાદાની કોઈ નોંધ લીધી હોય ને તો વિવિધ ઢાંકે તો સાહેબ એનું જીવન ધર્મર પહેલી વાર આપ્યું હા એકવાર જોરદાર તાળી એમને વધાવી લો પણ મજા છે મેં કીધું ને ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો એ સુરત તો સુરત છે કેવી જમાવટ આ અને ભાવ એટલા વધી ગયા કામરે ત્યાં પણ મસરા આવતા જ અમ કરીને પાછા કેમ કે 1.5 લાખના વારમાં રખડવું કેમ હમણાં તો ગાડી લઈને આવતો હતો તો આ ટ્રાફિક બહુ હતું બેન પા આમ વળાંક માર્યો સામે ટ્રકવાળો આવ્યો બે ની ગાડી ઊભી રહી ગઈ હતી ટોમી લઈને જોઈ થયો મેં હમણાં મને મારશે મને કે સુખદેવભાઈ ઓહો મને કે તમે યુટ્યુબમાં આવો છો મેં હા તે કે ધ્યાન રાખો ને કે ટાયર ટ્યુબમાં આવી જાઓ એટલે હું નકરા તમને દાંત જ કઢાવી કરુણ વાત નહીં કારણ કે આદમીને કરુણ વાતની કોઈ જરૂર નથી આ અનુભવમાં બહાર નીકળી ગયેલા છે આને કાંઈ સમજાવવાની જરૂર નથી અહીં કોઈ મોટિવેશનની જરૂર નથી કારણ કે સુરતને જે અનુભવ છે ને એટલો ગુજરાતમાં કોઈને નથી અને હું ઘણી વાર સૌરાષ્ટ્રના પ્રોગ્રામમાં કહું કે સુરેન્દ્રનગરના સમોસા વખણાય ભાવનગરના કદાચ ગાંઠિયા વખણાય જેતપુરની બાંધણી વખણાય પણ મિત્રો આખા ભારતમાં ને આખા ગુજરાતમાં માત્ર સુરત જ એવું છે એના દાંતા વખણાય છે એના દાંતાઓ સાહેબ તમે જે કામ કર્યા છે ને સમગ્ર વિશ્વએ નોંધ લીધી બ્લડ બેંક હોય સમૂહ લગ્ન હોય ગમે એવું સરસ કામ શહીદો માટેના કામ હોય તો આખા ભારત નોંધ લે એવા જો કાર્ય કરતા હોય તો આપણા આગેવાનો કરે છે એકવાર આ આગેવાનોને જોરદાર તાળીઓથી બધાયેલી હમણાં અમેરિકા કાંજીભાઈ 1.5 મહિના પટેલે મને રોક્યો આપણું કન્વેન્શન હતું 5000 પટેલ ઓન્ટોરિયમ ભેળા ત્યાં હતા તો મને લઈ ગયા ત્યાં ત્યાં બધા અડધું અડધું બોલે પૂરું બોલવાનો ટાઈમ જ નહીં તો કોકા કોલાને કોક કે 12 વાગે મને કે સુખદેવભાઈ જમી લઈશું મેં જમી લઈ મને કે કોક સાથે ફાવશે મેં તો આપણું રાંધેલું કોક કરે હું કેમ ખાવું છે એટલે અહીં આપણે અમેરિકા છે આપણા ડોલર ન કહેતા મોંઘવારી બહુ વધી ગઈ એમે 10 રૂપિયા કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને આ રહીને સમજાય કારણ કે બધા હોના લેમ્પ ન હોય ને આ રામદેવજી મહારાજ એવું સ્વીકાર્યું છે કે તમે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તેનો કોઈ અર્થ નથી આસનથી કદાચ રોગ મટે તે ન મટે પણ દાંત કાઢો સ્વભાવ તો 100% હારા થઈ જાય દાંત કોણ ના કાઢે મીંઢે જેના પેટમાં પાપ હોય એ જ દાંત ન કાઢે કે અને તમે જો સંસારમાં છો મને ખબર એમાં બેઠા ને કાલથી બધી ઉપાયથી છે બહેનોની ઉપાયથી ધંધાની ઉપાયથી છોકરાની ઉપાયથી હપ્તાની ઉપાયથી છતાં ખુલ્લા મને દાંત કાઢો જવાહરલાલ નહેરુ 1970માં દેશમાં સાધુની ગણતરી કરી હતી 35 લાખ સંતો
1970 માં તારે 1 કરોડ આંકડો ઉડી ગયો, એમાં અડધા જેલમાં છે. હમણાં મને એક જણો કહેતો મારે મારા ઘરના બહારું જ નહીં નીકળાતું. મેં પણ એમાં વાંધો નથી કે કાંઈ એ એકલી નીકળે કે હું એકલો નીકળું, બેન બહારું જ નહીં નીકળાતો. મેં બી તમારા પતિ પત્નીને હારે નીકળવા વાંધો હું છે કે એનું નામ આયશા છે, મારું નામ રામ છે. બેન હારે બોલે છે, જો નીકળ્યા જો નીકળ્યા. એટલે એ 35 લાખ સંતો પછી 4 સંતો ઇતિહાસ નોંધ લીધી કાનજીભાઈ. 4 સંતો ખાવ ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, પોતાના આમ શરીર હુકવી નાખ્યા, પણ સાહેબ એની મોજ એની અલગારી એની મસ્તી એમાં કોઈથી ફેર પીડ્યો નથી. એવા 4 સંતો, એક રંગવદુજી મહારાજ, એક સ્વામી રામતીર્થ, એનું બીજું નામ બાદશાહ રામ હતું, પાણી રોટલો ખાય ખાય. અને આ સંત ગ્રેજ્યુએટ બન્યા અને અમેરિકામાં એનું પ્રવર્તન પૂરું થયું. અને સેવકોએ વાત કરી, બાપજી બહુ આપણે ભાગશાળી છે. કે કેમ? તો કે ઇન્ડિયા જે બોટમાં આપણે કાલે જઈએ છીએ એ બોટમાં આપણે અરે સિકંદર છે. અને સ્વામી રામતીર્થનો જવાબ તો જોજો આ સાધુનો, તો કે કાલ જે બોટમાં જઈએ એમાં સિકંદર આપણે હારે છે. તો કે હા, તો કે તો એ ટિકિટ રદ કરાવો, આપણે 15 થી 25 જઈશું. તો કે કેમ? તો કે એક બોટમાં એક જ સિકંદર જાય કે એ જાય કે હું જાઉં. આ મોજ આ લગેરી. અને ત્રીજા કહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ, તાંદલિયાની ભાજી ખાધી આખી જિંદગી પણ હસતા જ હોય. અને ચોથું કોઈ મોજ માર્યો તો બગદાના ભરંગદાસ બાપા મોજ માર્યા. એટલે અત્યારે કોકને પૂછો ગાડી કોની, તો કે ત્યાગી બાપુ ને ત્યાં ઇનોવા લઈને તો આંટા મારે છે. છોકરા કોના? તો કે બ્રહ્મચારી બાપુના. તો ધોત્યું કોનું? કે દિગંબર મૂલી નું. અમે ક્યાં આવ્યો? એટલે આપણા આગળનું દ્વારા શિક્ષણનું તન મન અને ધન, તમારે તન તંદુરસ્ત રાખવું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન સારું હોય તો મંદિરના સત્સંગનો લાભ લેવો જોઈએ, અને ધન સારું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. મને એમ લાગે છે કે આખા ભારતમાં અને આખા ગુજરાતમાં તન મન અને ધન ત્રણેય જો ક્રાંતિ સર્જી હોય ને તો માત્ર સુરતવાળાએ સર્જી છે. એકવાર જોરદાર તાળીથી સમજાઈ લો. કારણ કે તન માટે એને સરસ મજાની હોસ્પિટલ બનાવી, મન અને મંદિર માટે સરસ મજાના સત્સંગનું આયોજન થાય છે, અને ધન પવિત્ર રહે એ માટે સરસ મજાના શિક્ષણનું આયોજન આપણા આગેવાનોએ સુરતમાં કર્યા છે. અને મજા છે ભારતમાં. જો વિદેશવાળાએ વિચાર કરે છે કે અહીં ભગવાન હોય જ ભારતમાં, નકર આમ હાલે 2.5 કરોડ માણસો તો રખડ્યા જ કરે ટ્રેનમાં, નકરું 2.5 કરોડ કથામાં બેઠો રામદેવ લાગી ભગવાન, અને 2.5 કરોડ નકર આંદોલન જ કર્યા કરે, બોલો 7.5 કરોડ રખડે તો આ દેશ હાલે છે. એટલે ભગવાન હોય ને, અમારે હમણાં ભૂરી આવ્યા ગઢડામાં, હાથમાં ધૂળી લીધી ને ધૂળી હુંકી, એ કે 20 વર્ષ પહેલાં જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી ને એવી છે માલવડો ઉપાડ્યો હતો, આમાં થોડી સુગંધ ઉભરે. એટલે એમની અહીં જે કાંઈ બોલવી ને તમારે દાંત કાઢીને ડિલીટ કરવાનું, પણ સાહિત્ય સંતવાણી ભજન એ સાહેબ જીવનમાં ઉતારવાનું છે. કારણ કે તમે વિચાર કરો કે શાહરૂખ ખાન અને સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે, અને ગુજરાતની એક ટોકીઝમાં અઠવાડિયું ફિલ્મ નથી ચાલતું, અને લોક ડેરા હિતી રીતી વરે ચાલે છે, આમાં કંઈક હિસ્સે થઈને વિચાર તમે કરો કે આમ આ બધી આપણે ડોહલાની કોઠા ઉજી હતી, જૂનું છે એની જ મજા છે. અત્યારે યુવાનો જો ને શાયરી બોલે છે, એમ્બ્રોઇડરીમાં રસ નથી, હીરામાં કશ નથી, જવું છે અમેરિકા પણ વરાછાથી કોઈ બસ નથી, એ બોલો હું આને કરો. અને કેવી શિવાયની મજા છે, 21મી સદી આવી ગઈ. વિચાર કરો છો 2025માં તમે જોજો નરેન્દ્રભાઈ આમનામ રહે ને તો વિદેશના ભૂરિયા અહીં હીરા ઘઉં આવશે, કોને ત્યાં બેસો મકાન કાંજીના તલિયામાં નો મથાલા નો ઉપાડ. અને હજી 25 વર્ષ આવે જો આમના નરેન્દ્રભાઈ રહે ને તો સૌરાષ્ટ્રમાં ભૂરિયા સકડા આંકતા છે, ઉપર લેતા ઉપર લેતા ઉપર લેતા, નો વાડે નો વાડે વાડે કોઈ નો બે. કેવી જીવન મજા, કેવી ગાડી આવી સુરતમાં, કોઈ પણ મોંઘી ભારતની ગાડી હોય એટલે સુરતમાં આવી જાય. હમણાં ભાઈ મને ગાડી બે, મને કહે સુખદેવભાઈ બહુ મોંઘી ગાડી, મેં તો એટલા બધા રૂપિયા હું કામ આપ્યા. મેં કીધું મેં સિસ્ટમ તો જોવો, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, પેટ્રોલ ઓછું હોય સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય સ્કીન ઉપર બતાડે, 5 કરોડ સ્કીન ઉપર, મેં એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાડે છે. 2025માં એવી ફોર વ્હીલ આવશે કે આપણે તાણી છે ને તો ગાડી કહે છે કે તમે તકલીફમાં છો ને માપે આંકો ને લીધા ના દઈ દો. અને હજી 2025માં એવી ગાડી આવશે કે ઉઘરાણીવાળા આવશે તો ગાડી કહે છે મોટા વરાસન પુલ પાસે ઊભા છો રિવેશમાં લે, રિવેશમાં લે. મહાભારતનો એક નવો જોક્સ કહી દઉં કે મહાભારત સિરિયલ પૂરી થઈ ગયા, બધાએ મહાભારત જોયું છે. એ સિરિયલ પૂરી થઈ ગઈ એને 10-15 વર્ષ થઈ ગયા. અમારા ગામમાં એક જણો મહાભારતથી જોયા જ કરે, કેસેટ મૂકી મૂકીને જોયા, તો આખું મહાભારત શરીરમાં પ્રવેશી ગયું, તેને ઘરે નથી જવાતું.
એના ઘેરે હમણાં ગયો છોકરો મને કે કાકા શ્રી પધારો પધારો આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પીડેલો. પધારો પધારો. મેં કીધું લુખાઈશ. ક્યાં છે તારા પિતાશ્રી? તો કે નગર ચર્ચામાં ગયા છે. એના માટે કોઈ સંદેશો છે? મેં તારા પિતાશ્રીને કહે છે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા, બાકી કોઈ કામ એનું નથી તારા પિતાશ્રી. રામના રાવણનું યુદ્ધ પૂરું થયું, વાંદરા થાય કે બેઠેલા કે વગર કારણે બાય દેલા, એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં ને, આમ થાય કે બેઠેલા. આમ એમાં પુષ્પક વિમાન નીકળ્યું એટલે એક વાંદરે બીજા વાંદરે કીધું કે આ શું થાય કે પુષ્પક વિમાન? તો કે એમાં કોણ કોણ? તો કે રામ સીતા હનુમાન લક્ષ્મણ. રાવણનો વધ થઈ ગયો ને હવે અયોધ્યા રિટર્ન જાય. અન વાંદર્યા બાંધ્યા. એ કે પુષ્પક વિમાન હતું? તો કે આ પહેલે જ પીડ્યું. તો કે તો ફૂલ હું કામ પહેરી દીવો? દર્દના ફેરા કીને ગયો તો આ 1.5 મહિનો ફૂલનું કામ આવ્યું. મારા દાદા ઓઇલપા કામ કરે, ઓઇલપા કામ કરું. અને આ બીજા હાટું જ ને બાંધકામ બધું એમ. અને 1.5 મહિને આની અરે બાંધ્યા ત્યાં ઉધાર માવાય નહીં આપે લંગાવાળા. તો કે પણ લાવ્યું કોણ? તો કે હનુમાનજી. તો કે બોલાવો હનુમાનજી ને કાંઈ આમ હાલે. હનુમાનજી આવ્યા ને મીંડ્યા વાંદર રજૂઆત કરો, ભલેમણ અમારું કાંઈક તો વિચારો, કંઈક જનધન યોજના, કંઈક આધાર કાર્ડ, કંઈક ઘરનું ઘર. હનુમાનજી કહી લો રામ પાસે. હનુમાનજી રામ પાસે ગયા કે મારી નાતનો ઉદ્ધાર કરો. ભગવાન કે એનો ઉદ્ધાર થઈ ગયો છે, એને થોડા થોડા પકડી અને જુદા જુદા ટાપુ પર ઘા કરો. એની આંખો નહીં ખુલે પણ વસ્તુ હારી બનાવશે. એ આ ચાઇના જાપાન રશિયા વાંદર્યા આ રામના ભરતા. પણ એનાથી મોબાઈલ બનતા છે? પણ સાહેબ નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા. જોકે સાહિત્યની વાત હું બહુ ઓછી કરું છું. અમારે એક ભાઈ મને મેં કીધું સાહિત્ય કરી, તો બીજા સાહિત્ય શરૂ કર્યું પણ પછી ભૂલી ગયો. એ કે એક યુવાન આમથી આવ્યો અને કાઢ 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 દાદરા સડી ગયો, ભૂલી ગયો. પછી મને કે લગભગ નીકળી ગયો ઓલપા, હું આને કરો. અને કાનજીભાઈ સુરત અમને કેટલા સ્વીકાર્યા છે હું તમને એની વાત કરું કે આ સરદાર સ્મૃતિ ઓડિટોરિયમ છે, એમાં જો કોઈ એક કલાકારે 250 ટિકિટ શો કર્યા હોય ને તો એનો જહ મને તમે અપાયો છો. ટિકિટ લઈ લે લોકો સાંભળવા આવ્યા અમને. હા, અને અહીં ટિકિટ શો કર્યા ને પછી એક જણા એકત્રો મુંબઈમાં કર્યો. એ કે આપણે અહીં કર્યું તો જ્યાં ટિકિટ શો કર્યો કોઈ ટિકિટ જ ન લીધી. મને કે હવે શું કરું? મેં બહાર બોર્ડ મારો ને મફત મફત લઈ ગયો. મફત તો ગુજરાતી ગોતતા જ હોય. આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના પસા પસા કરો. એમાં મુંબઈમાં એક ભાઈ મને મળ્યો. મને કે તમે સુખાભાઈ ના દીકર્યા? મેં ભલે હું સુખાભાઈ છું. મને કહે યાદ કરો છો? આને ભોગવું તમને. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ, એટલે એને ખાલી બસનું જ પૂછવાનું હોય. પમદી એક જણો ગયો કે ઘીનું શું હાલે, તેલમાં કાંઈ ઘટ્યા? ઓલા કાંઈ ભાવ હું કામ પૂછો? તો કે તમે લખ્યો છો ને પૂછપરછ, મેં ગમે પૂછ્યું. ઓલે બોર્ડ ફેરવી નાખ્યું. આ એ કોઈ કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, આ બધા પહેલાં શું પૂછતા? ઓલો બોર્ડ કાઢીને ઘેરી ગયો. તો ઓલે હા પીડ્યા, તમે એટલે બોર્ડવાળા સબર ને બોલો. પણ મેં તમને કીધું કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સાહેબ વિચાર તો કરો કે દેશમાં આઝાદી પછી સાહેબ સરદાર પટેલને માત્ર 6 મહિના થયા હતા રજવાડાનું વિલીનીકરણ કરવાના, અને આપણને એકતામાં લગભગ 75 વર્ષ ગયા. હા, છ મહિનામાં તો એને આખું વિલીન. પણ સાહેબ અગ્રામગુરુ કામ જો કોઈને આઝાદી પછી હોંપવામાં આવ્યું હોય તો માત્ર માત્ર સરદારને વિચાર કરો કે હૈદરાબાદનો પ્રશ્ન હલ થઈ ગયો, જૂનાગઢનો પ્રશ્ન હલ થઈ ગયો. અને પહેલી વાર એવું બન્યું છે સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ થાકીને મિટિંગો કરી કરીને પહેલી વાર હોઈ ગયા. અને જવાહરલાલ નહેરુ ગાંધીજીને કીધું કે સરદાર ક્યાં છે? તો કે બાજુ રૂમમાં હૂતા છે. તો કે એને બોલાવો. હવે છેલ્લી મિટિંગ છે દેશની કે ગોવા પોર્ટુગલના કબજામ છે, ભારતમાં આપણે ભેળવાનું છે, અને આ પ્રશ્ન સરદાર સિવાય કોઈ નહીં ઉકેલી શકે. એ બાજુન રૂમમાં જવાહરલાલ નહેરુ ગયા અને સરદારને જગાડ્યા, અને સરદાર છે જ અહીં ખુશી કરી કે શું છે? કે ગાંધીજી એમ કહે છે કે પોર્ટુગલના કબજામ ગોવા છે, ભારતમાં ભેળવવાનું છે, અને એમાં તમારે જરૂર છે મિટિંગ છે. માત્ર સરદાર બે શબ્દો બોલ્યા હતા કે એ ભેળવવાનું છે ગોવા કે ખાલી ચર્ચા કરવાની? જો ચર્ચાઓ કરવાની હોય તો મને ન જગાડતા, અને હું જાગીશ તો ભેળવી દઈશ. સરદાર વિચાર તમે કરો. આના સ્ટેચ્યુ ઓફ યુનિટી હોનાના કદાચ બને ને તો એનું ઋણ ન ચૂકવાય. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજા નંબરનું સ્ટેચ્યુનું ઉદઘાટન પમદી આપણે સરદાર ધામમાં કર્યું. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લો. 7 કરોડ રૂપિયાનું સ્ટેચ્યુ, એમાં એક જ દાંતે ખાલી 3 કરોડ રૂપિયા આપ્યા પમદીજીએ ઉદઘાટન થયું.
નકર અમારે હમણાં એક જણો સૂટને મૂવ ભર્યો, બે જ મત મળ્યા એને, ઘરે 12 જણા. મેં તારે ઘરના એનો આપ્યા કે ઉતરમાં કહેવું ભૂલી ગયો, બહાર જ બાટો બોલાવ્યો. હમણાં સુરતમાં મારા પ્રોગ્રામ હોય ને એટલે બધા એમ કે ભાઈ અમારું ફાર્મ આવું પડ્યું છે, તમે વ્યા જાઓ ને. આ ફાર્મ તો બહુ ભારત લેવલે એક સિટીમાં એટલા ફાર્મ ક્યાંય નથી. દિવસે ફાર્મ, રાતે બે ફાર્મ, આમ મજા જ આવ્યા કરે. એટલે એક ભાઈ મને રોક્યો અને બરાબર કામરસમાં સરસ મજાનું ફાર્મ રોટ જ મને કે અહીંયા હુઈ જાઓ, હવે ગઢડા જાય છે. હું સૂતો હતો અને હવે જાગ્યો, મોબાઈલ બંધ કરી, હવે હું જાગ્યો તો 6-7 જણા બરમુડા ટી શર્ટ પહેરીને જતા હતા. એટલે ભાઈને મેં પૂછ્યું આ લોકો કોણ જાય છે, તો એ લોકો તો બહુ સુખી માણસ છે સુરતના, અને શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે. એટલે મેં હાલો ને, એને ક્યાં ખબર આપણે તકલીફમાં સેવી, તાણમાં સેવી, હાલો ને આપણે એન્ટ્રી પાડવી. બરમુડા ટી શર્ટ તો સહેજ આપણી મૂડી, તો એમ બરમુડા ટી શર્ટ એમી એન્ટ્રી પાડી. મેં શોખ ન કરતા કે આપણે તાણમાં સેવી, એન્ટ્રી પાડો. એ ઠેઠ ઓલા આપણે કહેવાય ને, ત્યાંથી 14 કિલોમીટર કામરેથી આમ આમ 14 કિલોમીટર વહી ગયા. મેં તો એટલું બધું કોઈ ન હાલે ને, ઊભા રાખીને પૂછો હાલવા જ નીકળ્યા હતા. મેં તમે હાલવા નીકળ્યા હતા કે કોને કીધું? અમે અંબાજી હાલે દર્શન કરવા જ આવી. મેં ભલામણા ધજા રાખતા હું ભલામણા તમે. હવે 14 કિલોમીટર વહી ગયેલા પછી અમારે નવણા કોઠે પાછું આવવાનું ને, કારણ કે ઈદ આવવાના નહોતા. હવે મેં કલાકાર નવણા કોઠે આવેલી. મેં તો પેલા કીધું કે ગાંઠી અમારો રાષ્ટ્રીય ખોરાક, વીણેલા ગાંઠિયા ને સા કુળદેવી. મેં તો 250 ગ્રામ ગાંઠી આપો ને બે ચા આપો. હજી ઓર્ડર આપ્યો કે ભીખરી એમથી હેલો હતો સૌરાષ્ટ્ર વાળપડે દયાળું બહુ. ભીખરીને પૂછ્યું ભાઈ તારે ખાવું છે? હવે તમે ખવરાવત ખાવી. મેં તો 250 ગ્રામ ગાંઠિયા ભીખરીને એકલાને આપી દે. 250 ભીખારી ખાઈ ગયો, 250 એમી ખાઈ ગયા. અને હોડકાર ખાઈને ઊભા થયા પછી અમને યાદ આવ્યું કે એમી બરમુડાની ટી શર્ટ પહેરેલા ને એના ખિસ્સા જ નહીં. આમ નામ નામ કરતા હતા, ભીખરી ઓળખી ગયો કે નથી. મેં હવે આબરું આવે નહીં. મેં ભાઈ એમ એવા માણસ નથી, પણ ભીખારી તાજો બદલી થઈને આવેલો સૌરાષ્ટ્રમાંથી. એ કે હું મુંજાઈ ગયા ભલામણા, તમે કહી દે સુરત આવો. અમને હું ભૂંડા લગાડવા તમારે ભીખારી? મને કે હું બિલ સૂકી દઉં ભીખારી? અમારે બિલ સૂકે ને? એમ કહો હો, લોકો ડાયરામાં લાખો રૂપિયા આપણને આપે અને આપણા બિલ ભીખારી સૂકવે? મેં ભીખરી કે ભાઈ એમ એવા માણસો નહીં થયો, તું વાત સમજ, તું રિક્ષા બાંધી લે. મને કે હું બોલ્યા? મેં તું રિક્ષા ખાલી બાંધી લે ને નજીકમાં જ ઉતર્યા સેવીએ. તો કે સાન ગાંઠિયા બરાબર છે, હવે રિક્ષામાં રહેવા જેવાનું કીધું. પણ મેં તમે કલાકાર સેવી તો કે ભીખારીના કાંઠિયા ખાઈ જાય કલાકાર જ હોય. આમાં મૂળ કાનજીભાઈ 250 જોક છે અને મેં 1000 કલાકાર સેવી. પણ આપણી કાઠિયાવાડી ભાષા ઉગે ને કોઈ ન ફૂગે. મનસુખ દાદા બોલતા હતા પણ મજા આવે કેમ કે એની અનુભવની વાત છે. આ તો તમે હજી મને લાગે છે તમે જોવો, અમે અત્યારે 1000 કલાકાર છે ને એને જેટલા વ્યૂ નથી મળ્યા ને એટલા જાદુ પપ્પા શંકર પાર્વતીની મોજડી એના કરોડોમાં વ્યૂ લોકો આપ્યા છે. હજી વિદેશમાં લોકો જોજો કરે છે. એનું કારણ શું છે કે આ દેશી ભાષા છે ને બાજાના રોટલા ભળતા જેવી છે. તમે ગમે એટલી વાર ખાવ ને મજા જ આવ્યા કરે. પીઝા તમે બર્ગર ખાવ મજા ન આવે. બાજાના રોટલા ભરતા મેં ભૂરિયા ગરડામાં આવ્યા ને દીધા ને ઉપર માખણ દીધું તો માખણ માખણ ખાઈ ગયા. રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? મેં ડીશ 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 નથી, રોટલા છે. આ ટકાઉ ખાઈ રંગ તમારી પેઢીઓ વહી ગઈ. પણ વિદેશ કરતા અહીં સારું છે ભારતમાં. એ લોન ઉપાડો ભરે ભરવી. અને અત્યારે જમાવટ છે ભારતમાં. હમણાં વરસાદ કેટલો પીડ્યો અહીંયા સૌરાષ્ટ્રમાં. ઉપર ઇન્દ્ર ને હેઠળ નરેન્દ્ર જમા વેટ છે. કેટલું સરસ વાતાવરણ ભારતનું, મજા આવ્યા કરે આમ. હા ભાવેશભાઈ શું કહે છે? અને ડૉક્ટરે જો હવે સુરતમાં બધું એજ્યુકેશન વધ્યું એટલે કાંજીભાઈ ડિગ્રીવાળા આવવા મળ્યા. નકર 35 વર્ષ પહેલાં અમારા ગામડામાં જઈ મેં ડૉક્ટર સહન કર્યા. યુપીથી ને બિહારથી શું ડિગ્રી લઈને આવ્યા હતી. પહેલાં ઇન્જેક્શન ભરે પછી એમને પૂછે શું થાય. ઇન્જેક્શન શેનું ભર્યું છે? આવા અખતરા કર્યા હો 2025. આપણા ડોહલા વહેલા વાગ્યાનું કારણ માત્ર લાહા લાડવા અને યુપીના ડોક્ટર. હવે આપણા રોગે અમુક તો પ્રાઇવેટ છે. કહોપ લ્યો, કહોપ બીજે ક્યાંય થતો જ નથી. કહોપ ક્યારે થાય? તાણમાં. પૈસા ન હોય આ નરેન્દ્રભાઈ જે નિર્ણય લેવે બહુ સારો થશે દેશ માટે. નકર મને નોટો ખોટે થઈને પછી એક બાબા ફાટલી નોટો લઈને બેંકમાં ગયા. ઓલે કે ફાટેલી નોટો ન હાલે તો એટલે બાબા કહે હું મારા ખાતામાં ગમેવી નાખું. તો કે બેલેન્સ નથી. તો કે હું કામ બેંક હું આંકો
તો કે તમારા ખાતા નથી કે થયું, કહેવા નહીં લેવી કે એમ. અમારા ઘરના મને કહે, મને ક્યારેક એટીએમમાં જવા દો ને પૈસા ઉપડો, તમે ક્યારેક હો ન હોય. મેં તું જાય હજી એટીએમમાં ગઈ, 10 મિનિટ થઈ કે આખું એટીએમ બંધ, દે કરો બોલી ગયો. મેં છું તો મને કહે તમારા ઘરના આખું મશીન બંધ કરી દીધું. મારા ઘરના કીધું કર્યું હોય તો કે મેં કાંઈ કર્યું નથી, સ્કીન ઉપર લખેલું એન્ટર ધ પિન, તે મેં માથાની પિન મશીનમાં નાખી, આખું મશીન બંધ. એટલે આશ્ચર્ય છે અમને શું છે કે આજ બી સતત દાંત કાઢે ને એની મજા આવે છે. અને આશ્ચર્ય છે એવો છે કે એનાથી સ્વભાવ 100% હારા થઈ જાય. એક જગ્યાએ ગયો, 2 જણા બેઠેલા, મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાય મંડપવાળા થવી. હમણાં ગામડા ગયા કે કલાકારના હામૈયા કરો, અમે ભાઈ અમારા હામૈયા ન હોય અમે કોઈ સેવા નથી કરતા, અમે બધા જ પૈસા લેવી છે. એટલે અમારા હામૈયા ન હોય, હામૈયા આ સમાજમાં 2 જ વ્યક્તિના હારા લાગે સાહેબ, એક તન મન ધનથી માત્ર માત્ર ભગવાનને રાજી કરવા માટે, બીજો કોઈ વિષય નથી. એવા સંતોના હામે હારા લાગે. અને બીજા કે જે પોતે કરોડો રૂપિયા સુરતમાં મુંબઈમાં કમાય છે પણ પોતાના વતન માટે વાપરે છે ને, એ દાતાઓના હામે હારા લાગે. બાકી અમારા હામૈયા હોય જ નહીં કે નહીં ગામમાં ડંગો માંજો કલાકારના હામૈયા કરવા. મેં અમારા હામૈયા કરશે છે એમાં, હવે ફોર વ્હીલ ગાડીને એટલું તાણવાળું ગામ, એ 2 હડીકેલ બળદ નામથી ગાડું આવ્યું, એ કે પેટી ને તબલા લઈને બધા ગોઠવાય જાય. અમે ગોઠવાય ગયા ગાડું, 10ની સ્પીડે હેલું જતું, કે વાંધો નહીં, પણ જેવું સ્ટેજ પાસે પહોંચ્યું સરપંચે જોટામે ભડાકો કર્યો અને બળદિયા ભડક્યા. તો ઓલો ગાડું આમ તો એઠો ઉતરી ગયો અને બળદ વાડીને એવાય, તમને બધા લઈને વાળ્યો, એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય, ખબર ન પડે કે આ ભાગું રાખવા આવ્યા છે કે શું છે. હમણાં ગાંધીનગરમાં 15,000 ખેડૂતો સૌજીભાઈ ભેળાઈ થયા હતા, 15,000. તો મને બધા નેતાઓ કહે, સુખદેવભાઈ બધા ખેડૂતો છે ને, આપણે આ એક મિટિંગ છે એમાં ઘડીક નેતાઓ મોડા આવે, લગભગ મોડા આવે, ક્યાં સુધી આ લોકોને હાંચો તમે. હવે એમાં અમને પાછું સ્ટેજ પાછળ ઘણા એવા માણસો મળતા હોય, તો મને એક જંતુનાશક દવાવાળો આવ્યો. મેં કહે સુખદેવભાઈ આ જ જંતુનાશક દવાની જાહેરાત જો તમે ખેડૂતો એમ કરી દો ને તો હું તમને 25,000 રૂપિયા અને આપીશ. મેં ભાઈ હું ખેડું છું, હામે ખેડું, હવે તમારી દવા કેવી મને ખબર નથી, હું દવાની જાહેરાત મારી રીતે કરી છે. તો મેં દવાની શીશી હાથમાં લીધી, બધા ખેડૂતોને બતાડી, આ જંતુનાશક દવા 3 દિવસમાં કપામાં છાંટી દઈ જાઓ, નકર 4થા દિવસે દવામાં જીવડા પડી જાય. આ રહીને સમજાય, અમારા ગઢડા ચગડોળ આવ્યો, ચગડોળ તો નાના નાના છોકરા ચગડોળમાં બેઠા, તમારો બોગલો ચગડોળમાં ચડ્યો, 10 જ મિનિટ થઈને ચગડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચગડોળમાં ન મજા આવી તો કે કઈ વાદળા નતો તો વરસાદ આવ્યો. આ ઓલો જોક્સ ન સમજણો એટલે કેવો પડ્યો, કારણ કે મેં રેકોર્ડ તોડેલો છે હંસની ઇન્ટરેસ્ટ લેસ્ટ લવજીભાઈ નું. ત્યાં 7 દિવસથી સતત આયુષ્ય કથા કર્યો, 7 દિવસથી લોકોને દાંત કઢાવ્યા, આ કે આયુષ્ય કથા, કારણ કે લોકો ટેન્શનમાં એટલા હતા. એક દી બધા એમ્બ્રોઇડરી વાળા આવે, એક દી હીરાવાળા આવે, રોજ બધાને અલગ અલગ આપણું ઓડિયન્સ આવતું, એમાં સતત 7 દી કીધા. આપણે એન્જની ઇન્ટરેસ્ટ એસ્ટેટ આમ કોસાડ બાજુથી ત્યાં કથા કરી, આવશે કથા, કારણ કે આ લોકોનો તો દાંત જ કઢાવવો પડે ને. આદમીને એક ભાઈને મેં પૂછ્યું, મેં તમે ધંધો કઈ રીતે શરૂ કર્યો, તો કે એની પાસે પૈસા હતા ને મારી પાસે અનુભવ હતો. મેં તો અત્યારે 20 વર્ષ પોઝિશન શું છે, તો કે અનુભવ વધવા એની પાસે રૂપિયા આપણી પાસે, આની અરે ધંધો ન કરે. અને વૈસે તો કેવી મંદી આવી, કોઈના ઘરે બેહવા ન જવાતો. એક ભાઈને ઘરે હું બેહવા ગયો, 4 માળ ચડીને, તો બેન એકલા હતા. તો બેને કીધું મારા ભાઈ રાત્રે ઘરે આવે ને તો હું બેહવા આવીશ, તો કે વાંધો નહીં. તો આમ દાદરા ઉતરતો ઉતરતો હોન્ડાઈને સાવી ખેસા મેં કાઢતો, એ બેન કે રહેવા દો, પાણી એને કાંઈ નથી દેવું. એટલે સાવી કાઢવી છે મેં, પછી કે કરકસર કરે, કરકસર નહીં મહેમાન લઈ લે. પણ મેં કીધું ને કે આદમી છે ને એ બિચારો સહન શક્તિ છે એનામાં. હા બહેનો તોપ કરે છે, જે બહેનો હું ઘણા બહેનોને કહું સુરતમાં તમે સપોર્ટ કરો છો ઘરે રહીને બિઝનેસ, ઘણા બહેનો એવું કરે છે કે પતિને મદદરૂપ બને છે, એ ખાલી મદદરૂપ નથી બનતા પણ યજ્ઞ કરે છે સાહેબ. એવા પણ બહેનો ઘણા છે કે જે પોતાના કુટુંબને નિભાવે છે. એટલે આ સાચી ભક્તિ છે. નકર હું બહેનો ઘણી વાર કહું કે પતિ એટલે જીવતી જાગતી મૂર્તિ, નહીં પડદો દેવાનો, નહીં ટંકોર વગેરે થાળ મૂકે ભેળો ઉપાડી લે. એક બેન એના ધણીને કહેતા હું ઉમરી જાઉં તમે શું કરો, ઓલો કે ગાંડો થઈ જાઓ, તો કે બીજા લગ્ન કરો, તો કે ગાંડા ગમે એ કરે. હમણાં એક બેન એના ધણીને કહેતા હતા કે હું ઉમરી જાઉં તમે બીજા લગ્ન કરી લેજો, ઓલો કે હું બીજા લગ્ન ન કરું, તો કે નહીં મારી ઈચ્છા છે તમે બીજા લગ્ન કરી લેજો, ઓલો કે હું બીજા લગ્ન કરું જ નહીં, તો કે નહીં તમારે લગ્ન કરવા જ પડશે. એટલે આ પાડે ભાઈ બીજા હું લગ્ન કરીશ,
તો ઓલી ભાઈ કે હું જે ખાતી હતી એ જ એને ખવડાવજો. તો કે હું ખવડાવીશ. તો કે હું જે ડાઇનિંગ ટેબલ ઉપર બેહતી ત્યાં જ એને બહેરજો. તો કે એ જ ડાઇનિંગ ટેબલ બહેરીશ. તો કે હું જે જીન્સ પહેરતી એ જ એને પહેરાવજો. ઓલો ભાઈ કે એને ન થાય. આનો સમજણ હોય તો આ બધું બંધ માલ છું હું આને કરો. અને મનસુખભાઈ કીધું ને કે આ આ બેન્ઝો ને તબલા ને આ બધા દાંત કાઢે ને એ કલાકારને સફળતા કહેવાય. અને કે આ લોકો બધા કલાકાર રહે. કથામાં જ્યારે સીતાજીને વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિના પાંચ કથા હોય પાંચ વાર રોવે. એટલે કે સીતાજી વળાવે એટલે ન રોતો હોય. આગલે હિસાબ આટું રોતો હોય. કે ઓલી કથામાં એટલા કહેવા બાદ આમાં કેટલા ખાપ છે. અમારે ગઢડા હમણાં ગઈ હાથે માટે સાત આઠ જણા જુગાર રમતા. મેં કોઈ પોલીસવાળાને ફોન કર્યો કે ફલાની વાડીએ જુગાર રમે. પોલીસની જીપ આવી. જીવી જીપ ઊભી રહી. એ બોલે આ ઘેર જુગાર રમતા ત્યાં ધોળીને જીપમાં બેસી ગયા. સાહેબે કોઈને પકડેલા નહીં. અગાઉ બેસી ગયા. સાહેબ કે અગાઉ હું કેમ બેઠા થઈ ગયા. આની પહેલાં ઊભા ઊભા જ આવું પડ્યું હતું. પછી માંડ માંડ પોલીસ સ્ટેશન આવે છે. આપણે ભાવનગરમાં એક અધિકારી બહુ સરસ આવ્યા હતા હસુખભાઈ પટેલ. આવા અધિકારી લગભગ ગુજરાતમાં આપણે જે કલ્પના નથી કરી કે એવા એસપી સાહેબ. હવે 10.5નો કાયદો લાવ્યો ભાવનગરમાં. 10.5 બધું બંધ. અને ઝાઝામી ભાવનગર જિલ્લાના કલાકાર. એટલે અમારા ધંધા પૂરા થઈ ગયા. એમાં સાહેબ મને મળ્યા. મેં કે સુખદેવભાઈ પ્રોગ્રામ કેમ ચાલે. મેં સાહેબ આપણા જિલ્લામાં ઓછા હાલે છે કારણ કે 10.5નો કાયદો છે ને એટલે. પણ બહારના રાજ્યોમાં બહાર અમને ગુજરાતીઓ ઘણા લઈ જાય છે. તો કે ના ના એક તો કાર્યક્રમ આપણે કરીએ. મેં તો કહેજો. તો કે જેલમાં ગોઠવી. મેં સાહેબ જેલમાં રહેવા જો. ખૂન કરી કરીને આવ્યા થોડા દાંત કાઢશે. તો બધા 300 કેદી બેઠેલા. ને અમારે એમ તો ન કહેવાય પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા. તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે એ લોકોને દુઃખ ન લાગે એટલે હું એવું બોલ્યો. મેં ભલે તમે જેલમાં છો પણ એવી જગ્યાએ છો કે જે કૃષ્ણ ભગવાન જન્મ્યા. કદી એક જણો ખૂણામાંથી ઊભો થયો. એ સિવાયનું કાંઈક કહો. કીધું કેમ કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25-25 વર્ષથી જામીન ગોતવી છે. 3 કલાક હું બોલ્યો ને કહેજો ને બહુ મજા આવી. મેં કહે ધામેલિયા રોકાય છે ને લે. કારણ કે અમારા ભાવનગર જેલની વંડી 5 ફૂટ ઊંચી ઉપાડી ને એની ઉપર 4 ઇલેક્ટ્રિકના વાયર ગોઠવે. એટલા માટે નહીં કે કેદીઓ બહાર ભાગી જતા. ખાવાના ટાઈમે બહારના અંદર બહુ પડતા. સાહેબે 4-5 જણને પકડ્યા. હું લેવાય ખાવા થાય. હું હદાવ્રત હાલે. સાબરમતી જેલમાં 60 ફૂટ પહોંચ્યું. કેદીઓ બહાર નીકળવા માટે ગાયલું. 60 ફૂટે પકડાઈ ગયા. અમર ગામમાં હાદી જેલ છે. એમાં 2 કેદી રોજ રહ્યા. એ કે હાલો ને આપણે 60 ફૂટ ગાળવી હોય પણ નીકળે ભાઈ. એણે 60 ફૂટ ગાળ્યું. પોલીસ સ્ટેશન નીકળ્યા સાહેબના ટેબલ પાસે. ક્યાં તો ક્યાંય નહીં ગયા તો ગયા તો એને ખબર ને આમ ગેલો નથી. બાજુ ગાળવું પડે. પરબર્યું આમ ઉપાડ્યું. દિશા યાદ ન રહી. મારા ઘરે ફોનનું ડબલું 1 મિનિટ બંધ હતો. મેં રિંગ વાગી લે. મેં ફોન ઉપાડ્યો. ટેલિફોન એક્સર જણો કે તમારો ફોન શરૂ થઈ ગયો. મેં હા. મને કે ગંજી પહેરી લ્યો. મેં તું ઓફિસે છું હું ઘરે છું તને ખબર કેમ પડે મેં ગંજી નથી પહેરી. તો કે થાંભલા સડ્યો છું ને તમારી બારી ખુલ્લી. સમજાય જાય રહી રહી. નકર અઘરા મગરો જોક્સ તમને કહું. અઘરા મગરો હમણાં એક સ્મશાન યાત્રા આવેલી જાય. એક ભાઈને મેં પૂછ્યું કોણ મરી ગયું. તે સ્મશાન યાત્રામાં જતા ને એને નથી ખબર. એ કે ભાઈ હમણાં નથી ખબર. આગળ કોકને પૂછો. આગળ બેને પૂછી લે કોણ મરી ગયું. ભાઈ અમને નથી ખબર. આગળ કોકને પૂછો. હાવ શાર જણા નને મિલીને જતા એને પૂછ્યું. મેં કીધું આને જ ખબર છે ને. એટલે કોણ મરી ગયું. ભાઈ અમને નથી ખબર. આગળ ઓલો દોણે લઈને જાય ને પૂછો. દોણે લઈને જતો એને પૂછ્યું. એટલે મરી કોણ ગયું. મને કહું ઉભા રહ્યો. મેં મરી કોણ ગયું. તો કે મારા ઘરના મારા વાઇફ મારા પત્ની. મેં કેમ કરતા ગુજરી ગયા. તો કે જો આગળ ઓલું કાળિયું કૂતરું હેલું છે ને એને કવડી ગયું. મેં દી કૂતરું વેસવાનું. તો કે બધા હરાજીમાં જ આવે. મારા કોઈ હગા નથી આમાં. અને સુરતના લગ્નના રિસેપ્શન તો સરસ હોય જ. પણ બેહણા તમે જુઓ. બેહણા વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં આવે. ફોલર ગાડીમાં ઉતરે. નમસ્તે નમસ્કાર. આમ બેહણા જુઓ કે તમને તક હાલો મિરી દેવી. હા બેહણા બોલો. તો કાશમાં રહ્યો રહ્યો જોતો હોય. હો કેમ ગયો છે એનું મન જાણતું હોય. અને અમારા ગામડામાં 9 દી હોય થયો. એક મરે ને બીજો મરે પૈસાને છૂટો કરે. 12 સુધી દીધી. બહુ ખોટું થયું. હમણાં એક જણો 2 વાગ્યો. છોકરાને કે તારા બાપાએ એક કામ બહુ સારું કર્યું. જે ભાઈના બાપા વિયે કહેતી. એ કે તારા દાદા એક કામ બહુ સારું કર્યું. એટલે છોકરા કે મારા બાપાએ એક કામ સારું કર્યું જ નહીં. તો કે નહીં તારા બાપાએ એક કામ બહુ સારું કર્યું. તો કે હું. તો કે વિયે ગયો નહીં.
બોલો હું આને કરવા નહીં. અને ગામડામાં નવ નવ દી સુધી બધા બે અમારે એમાં ગામડામાં સકડો કાંઈ જાય સકડો રિક્ષા તો અમુકના તો પાદરથી એમના બે જાય ખબર ન કોના ખરખર જ આવી છે. ત્યાં ઉતરે પાછા આઠ ઘરની વાંચે માણસો બેઠા ત્યાં હું તું મારે એ કે બાપા બે વાર બેઠા તો સારું હતું કે ઓલે કાંઈ મા વિયાઈ ગયા છે બાપા જો આમ આમ ડાળીયા બેઠા જોતા લેતો હતા. અને ગામડામાં કેવા રિવાજ હતા હવે રિવાજ સારા આવી ગયા ને કે તો બધા વડીલોને ખબર છે કે ફાળીયા ઓઠી ઓઠીને જાય બધા ઓ કરતા એમાં હગાવાલા હોય એક જ રોતા હોય બાકી બધા માણક ને ખાતા હોય એમાં એમી તે ટેમ્પામાં ઉતર્યા મેં તો હવે કરો શરૂ તો ઓલે ઓ કરીને જતો હતો અમારે ઓલા બોકલેનું ઘર જોયેલું મેં તું જ્યાં જાય ને એમ વાંહે આવી તે કોકની ખડકી સામે બે ગયો તમે અડધી કલાક રોયા કોઈ પાણીનું પૂછ્યું નહીં કોગળા કરાવે ને મેં તમે ફાળીયા તો ઊંસા કરો આમ ફાળીયા ઊંસા કરે કે ખડકે તાળું મારેલું હવે હાવ ખોટીનું રોયેલા હો હવે રોવેન કેપેસિટી પાછી લાવી ને મારે હોળી પર પાદરી આવ્યા માવા બાવા ખાતા રોવેન કેપેસિટી ઉત્પન્ન કરી વળી લ્યો ફાળીયા એ ફાળીયા લઈને ઓ મોસમ પકડી ગયા એ કોકનો ખટેરો કપા તોડવા આવેલો ને શેરીને વસો વસ પીડેલો એ દહી લઈને આ બાજુ આવેલી એ શેરી સુધી દહી લઈને આ બાજુ આવેલી એ શેરી સુધી મને કહે અવાજ કેમ ઘટી ગયો મેં દહ લુખે જ ઘટી ગયા તો એને ગોતો ને કહે કોકના પાથરા શેકીને ખાહે આ એને ગોત્યા એ પાછા અમને પૂછા હું લેવા આવ્યા છે આપણે અઢી વાગ્યા મેં તો હવે તમને નહીં જ ખબર પછી એક છોકરો રમતો એને પૂછ્યું મેં બેટા નાયણભાઈ છે એનો છોકરો ઓફ થઈ ગયો એનું ઘર ત્યાં જોયું હા મેં બેટા તું આગળ આગળ ખેડકે હાલ ને તમને જડી દે છોકરો આગળ આગળ અને મેં પછી રોવાનું બંધ જ રાખ્યું ફાળીયાના તળીએ મેં જોયું છોકરું કઈ પાસે થાય એ છોકરું ઘડે કાયલું એટલે એને તું મોડું થાય મારે બાન કહેતો આવું એ એના ફળિયા મેં વીસ જણા ઓ કરી એને બાકી કોણ ગયું મેં કોઈ નહીં ગયું મેં નવરી ના થઈ એટલે આશ્ચર્ય રસ મેં કીધું ને આપ બધાને ખબર છે કે લગભગ હું ટિકિટ શો સિવાય જાહેર પ્રોગ્રામમાં બહુ ઓછો છું કેમ કે અહીં મને નાયેલું ઓડિયન્સ ઘણું મળે છે સુરત એટલે ઇમ્પોર્ટેન્ટ એટલે લગભગ 250 ટિકિટ શો કર્યા પણ જાહેર પ્રોગ્રામમાં તો ક્યારે કેવું ગાયો માટેનો કાર્યક્રમ હોય અને આ તો આપણો ઘરનો કાર્યક્રમ છે એટલે અહીં ગોવિંદભાઈ મને ફોન કર્યો હતો મને કે સુખદેવભાઈ તારીખ જ લખી લો હજી મને કાલે સાંજે કહેવું પડે કે કાર્યક્રમ છે એનો એને ફોન મેં આ પાડી દીધી પણ મેં કીધું ને કે જાહેર કાર્યક્રમ બહુ ઓછો કારણ કે જાહેર પ્રોગ્રામમાં પબ્લિક બહુ હોય માણસો ઓછા હોય એટલે આની વાત નથી થતી એમ ધીસ ઇઝ બહુ પડા કારણ કે સુરતમાં ડાયરો કરવો એટલે બહુ મોટું સાહસ છે હા પણ અહીંયા શું છે કે જાહેર કાર્યક્રમમાં કાંઈક ને કાંઈક હેતુ સામાજિક સેવાનો હોય કે ગાયોના ઘાસચારા માટે હોય કે ગરીબ માણસોના વિદ્યાર્થીના પુસ્તક માટે હોય એટલે એવા કાર્યક્રમમાં સેવામાં અમારે હા પાડવી પડે કારણ કે અમારા બાપુજી આપ બધાને ખબર છે આમાં લગભગ વડીલો ઓળખે છે કે લગભગ હજારેક ઉપરના પ્રોગ્રામ કે એ માણસો એને લઈ ગયા હવે મળેલા જ નહીં એને પછી મારા બાપાનું પૂછું કાંઈ આપ્યું તો કે લગભગ રજા આપી મને હવે નહીં હવે આવા કેટલા પ્રોગ્રામ એ લિસ્ટમાં મારી પાસે હજી છે એને ના પાડેલી એવા પ્રોગ્રામ પણ છતાં એ ગામમાં પાછા હા પાડે કોઈથી પર્સનલ ફાળો જ કર્યો જ નહીં તેને કોઈને એમ તો નથી જ કીધું કાંઈ તમે 100 રૂપિયા લખો કે એમ એવી વસ્તુ આંકવી છે કે આશ્રમ આંકવી કાંઈ નહીં સાહેબ બીજા માટે જ ગામનો ચબૂતરો હોય તો એનો પ્રોગ્રામ કરી દેવાનો ગામનો અવેડો હોય તેનો પ્રોગ્રામ કરી દેવાનો ગાયોના ઘાસચારે માટે રેકોર્ડ બ્રેક પ્રોગ્રામ જાદુજી બાપા મોજરીવાળા કર્યા છે આપણને બધાને ખબર છે પણ એની કોઠા હોય કેવી હતી પોતે ખેડૂત 16 વીઘા જમીન વાવે લગભગ કાંઈ લેતા નહોતા એટલે પાછા એ જમીન વાવા જાય એમાં તમે જોઈજો એની કોઠા હોય કે કૂવા હતા ને બોરિંગ નહોતા ને બોરિંગની શોધ થયેલી અને અમારે વાડીએ બોરિંગ મૂકાવો હતો એટલે એના જમીનના પાણી જોવાય એક્સપર્ટ માણસો હોય કે આ પાણી છે ત્યાં તમે બોરિંગ મૂકો હવે જમીનમાં પાણી જોવા આવે એટલે મારા બાપ એમ કીધું બપોરે આપણે જમી અને પછી વાડીએ જાહો એ ત્રણ જણા જમવા બેઠા એટલે મારા બાને એમ કીધું કે ઓલો છે જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને સૂર્યમાં ઘી તળીએ નાખજે દેખાય એમ નહીં અમને ઘી દેખાય એમ નાખજે ત્રણ જણા બેહર્યા એટલે દાદાએ કીધું ખાવાનું શરૂ કરો મહેમાન તો કે જાદુભાઈ ઘી નથી આવ્યું તો કે મહેમાનને ઘી ન દેવું બને કારણ કે તળીએ તો એટલે દેખાય નહીં તો કે જાદુભાઈ ઘી નથી આવ્યું તો કે શાર આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું 80 ફૂટ પાણી ક્યાં જ દેખાય
એટલે તું સમી નહીં ગયો, આ ઉગે ને કોઈ ન ભૂગે. સાહેબ વિચાર કરો, આજે ઇંગ્લિશ મીડિયમનો યુગ આવી ગયો તો સારી સારી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આમાં સંશોધન કરે છે આપણી ભાષામાં. આપણા કાંજીપુટા બાર બોલતા હોય, સાહેબ 12-12 કલાક સ્ટેજ ઉપર એકલા બે અને પબ્લિકને સવારે સુધી હલવા ન દે. કોઠા અમારા નારાયણ સ્વામી ગરડા બાજુ માંકડિયા ગામ 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી સાહેબ. આ 3 કલાક અને લોકો આજની તારીખ, હમણાં હું અમેરિકા ગયો, મારી ઉપર 50 ફોન આવ્યા. મને કહે સુખદેવભાઈ આ દાદાનું વિડીયો રેકોર્ડિંગ કંઈક મળે તો ગોતો ને. વિડીયો એનો એક જ આવ્યો છે યુટ્યુબમાં, પણ તો ગમે એટલા પૈસા થાય પણ અમને એના લાઈવ જોવા છે. એટલી બધી જે આ યુગમાં પણ એની પ્રસિદ્ધિ છે. એનું કારણ હું કે આપણે તળપદી ભાષાની મજા છે. આપણે કાકાને કાકા કહેવી, મામાને મામા કહેવી, જેવું તારા પર વટો એટલે લીટા શરૂ થાય. કાકા તે કોકા આવ્યા, મામા તે મોમા આવ્યા. સુરતના રેલવે સ્ટેશન પર દાદા કૂતરું દગડતા, સુરતી હતા કે નાહી જા નાહી જા, કહું છું નાહી જા કૂતરું હલે. અને આપણા બાપા ઉતર્યા સરકારી બસમાં, ઓડી કર્યું ભાઈ ગયું તમને, કહું કારણ કે રણકાંટો જ મળો નહીં. એટલે આપણે તળપદી ભાષાની મજા છે. કાકા ને કાકા કહેવી, મામાને મામા કહેવી, દાદા ને દાદા કહેવી, આપણી મજા તળપદી ભાષાની બીજી મજા છે. અને એ વિચાર કરો, બુદ્ધિ ગામડામાં આપી છે. એક બાબાને મેં પૂછ્યું ઈંગોરાળા કેટલું થાય મને ગાલવા માંડ, પછી કે પાછો વળે તારે 1/2 કલાક. કેમ થાય કે તારે હાલ જો પછી ખબર પડે ને, બોલો કેવી બુદ્ધિઓ આપી. પણ મેં કીધું ને કે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂનો સ્નેહ. જોકે મેં 8 દિવસથી બધા પ્રોગ્રામમાં જેવી, હમણાં હું બીમાર પડ્યો, ડૉક્ટર પાસે ગયો, મેં સાહેબ હું બીમાર પડ્યો, મને કે ઘરનું ખાધું છે. એક હોટલ ઉપર ગયો તો 150 ગ્રામ ખમણ લીધા, મને કે લાલ ચટણી આપું કે લીલી, બધા આમાં ફેર હું છે મને કે અઠવાડિયાનો. એક હોટલમાં જમાઈ ગયો ગયા હોમારે ડાળ બહુ સારી હતી, મને કે હજી પડે ખાવી લે હોમમાં ની ડાળ કાઢી. એક હોટલ ઉપર લખ્યું લગ્નનો, એક દુકાન ઉપર લખ્યું હતું લગ્નનો તમામ સામાન અહીંથી મળશે. એક જણ કે કન્યા બતાડો, એકલા હાડ્યું ન હું ગળા ફાંકા. હા અમારા તબલાવાળા ફરમાઈશ આપે ભાઈ શૈલેષ. જોકે હજી 2 પ્રોગ્રામ છે સુરતમાં અમારા, પણ લગ્નમાં પ્રોગ્રામ મારા ઝાઝા થાય. વરરાજાના લગ્નને આગલા દિવસે મારા પ્રોગ્રામ ઝાઝા પ્રાઇવેટ હોય, કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. પછી બીજો હેરાન થવાનો જ હોય, કારણ કે જો હા હું ને વહુ બાંધે, નણંદ ભોજાય બાંધે, પછી ક્યાંય 2 હાટ ઉભા થાય તેવું તમે સાંભળ્યું? કારણ કે હાટું બેને અનુભવ હોય, એક દુકાને ક્ષેત્ર ને એટલે 2 ગ્રાહક હોય, એને બાંધવાનું થાય જ નહીં. અને છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, હમણાં અમેરિકાથી એક છોકરાને ફોન આવ્યો, મને કે અંકલ એપ્રિલ મહિનામાં હું ઇન્ડિયા આવું છું. મેં ત્યાં શું કામ છે? મને કે ગ્રીન મેરેજમાં. મેં ગ્રીન મેરેજ એટલે શું? તો કે લીલ પવણા વાળા. બોલો હું આને કરો. એક બાપાએ મુંબઈ છોકરાને ફોન કર્યો, બેટા ઘરે બધા મજામાં? ઓલો છોકરો કે દાદા બધા જ ઓકે, આખું ઘર ઓકે. 25 જણનો ટેમ્પો બાંધીને ગયા મુંબઈ ખબર કાઢવા. એને કે ઓકે એટલે ઉલટી થાય. તો કે બેટા આખા ઘરને મજા નહીં, કે દાદા ઓકે એટલે બધાને રેડી થાય, ઉલટી નહીં. પછી દાદા હોય ક્યાં 25 હજારનું હોય ક્યાં? પણ આ મેં કીધું ને ખૂબ સરસ મજાના પ્રયત્નો. અને 61માં સમૂહ લગ્ન, અને એમાંય પાછા છેલ્લા 37-38 વર્ષથી અને સતત આપણા આગેવાનો આ દેખરેખ, એમાંય સ્વયંસેવકો જે પાયને ભૂમિકા ભજવે એવા સ્વયંસેવકોને આપણે જોરદાર તાળીથી વધાવેલી. અને સતત આપણા આગેવાનો બધા કાનજીભાઈ, અમારે પીપી ઢાંકેસા સાહેબને, મગનભાઈ બેઠા, સૌજીભાઈ છે, સોથાણીભાઈ બેઠા, અમારે બધા. એટલે અહીંયા અમુકનું નામ મને કદાચ ન આવડે.